हाय फ्रेंड, जय माता जी। तो आई जाए जी, अपने अंबाजी ने दर्शन करवा माटे आयला छे। आज अमारो कल्पेश भाई, आज अंबाजी नु बजार। आज बालाजी, बालाजी अपने ले रिया छे श्रीफल माताजी चढ़ावानो छे। અંદર કેમેરો નહીં લઈ જવા દેતા, ફોન નહીં લઈ જવા દેતા, એટલે કદાચ અંદર નું નહીં બતાવીએ કાંઈ, પણ જ્યાં સુધી આપણે મોબાઈલ લઈ જવા દઈએ ઓગળી જાય અંદર આપણે, એટલે કે જેટલું જોવા એટલું જોઈએ। આજ હું કેવું, તમે ફ્રી પડો તો મિત્રો ઓટો મારી દેજો, માતાજીનો દર્શન, માતાજી તમામ મનોકામના તમારી પૂર્ણ કરશે। કદાચ અહીંયા ફોન મૂકી દેવામાં આવશે, તો નહીં લઈ જવા દેતા, ફોન અહીંયા બહાર મૂકવાનો છે। તો ચલો દર્શન કરીને પછી મળીએ। જય માતાજી મિત્રો, તો આવી જાય છે ફરીથી મંદિરની બહાર દર્શન કરીને આવ્યા। સોરી કે અંદર ફોન નહોતા લઈ જવા દેતા, એટલા માટે દર્શન ના કરાવી શક્યો તમને, પણ કદાચ જો તમે પણ અંબાજી આવ્યા છો, દર્શન કર્યો જ હશે, જો આવેલા હોય તો જય માતાજી કરીને કોમેન્ટ કરજો। અને બીજું કે સરસ મંદિર છે, માતાજીનો મહિમા અપરંપાર, ઘણી બધી પબ્લિક પણ દર્શન કરવા માટે આવેલી હતી, અને અમે પણ બાલાજી લગભગ કઈ બાજુ છે, બધા એકબીજાથી છૂટા પડી ગયા છીએ, એકબીજાને શોધી લઈએ પહેલા તો। બાલાજીને આપણે મળી ગયા છીએ, બાલાજી આ બાજુ છે, ભૂલી ગયો તો બાલાજીને અમે બે ફૂલ્યા ઉપર હતા, રમકડો લીધો થોડો નાના છોકરા માટે, મોટું લેવું પણ હજુ વાર છે, થોડી પ્રગતિ કરીએ આપણે, જીસીબી નહીં લેવા, આપણે ટેમ્પો ને સારું। નિલેશભાઈ પણ કંઈક ખરીદી કરી રહ્યા છે, નિલેશભાઈ બધું સારું એવું બજાર છે, અહીંયા માર્કેટ છે, સારી સારી વસ્તુ મળે છે, તમે જોઈ શકો છો, જે ફ્રેન્ડ આવ્યા હશે એને તો ખબર જ હશે। આ છે અંબાજીનું બજાર, ગાડી થોડી દૂર પાર્ક કરેલી છે એટલે અહીંયાથી ચાલીને જવાનું છે। બાલાજી અત્યારે હાલ ખાઈ પીને સરસ આવ્યા છે, અને માતાજીનો પ્રસાદ લેવો છે, તો ઘેર છોકરો માટે લઈ જવું છે, અને કલ્પેશભાઈ પણ, અને મારે પણ પ્રસાદ લેવાનું છે, તો આ દુકાનથી, આ કાકાની દુકાન છે, તોથી અમે પ્રસાદ લઈએ છીએ, પ્રસાદ લઈએ, અને પછી બધો ગામમાં પબ્લિક હોય ને વેચશે ને આનંદ જે છે ને, તો આખી વસ્તુ અલગ છે, ના સરસ। તો ચલો પ્રસાદ લઈ લઈએ, પાછા આવી ગયા છીએ બાલાજી, કઈ જગ્યાએ આપણે, કુંભારીઓ ડેરો જોવા આવી ગયા છે મિત્રો, ગાડી ટેકો જોવા, વાળાનો ડેરો કહેવામાં આવશે, કુંભારીઓ ડેરો કહેવામાં આવશે, એ જોવા માટે આવી ગયા છીએ અંબાજી। બાલાજી તમે હોય કેટલી વખત આયા? હું તો કદી જીવનમાં આયા નહીં, હું કર પહેલી વખત આયા, તાના પહેલી વખત આયા, આપણે બીજી વખત આયા છે, કારણ કે લગભગ હું છઠ્ઠા ધોરણમાં ભણતો, તાના બહુ જણો તો તાના આવેલો છું, તો આ પાછો તારા આવ્યો છું, જોઈ લઈએ ફરી એકવાર દિલવાળાનો ડેરો, અને કલ્પેશભાઈ ને બૈરાવલે મંગળસૂત્ર લીધું છે, આ નીલેશભાઈ ઓની એકડે છે અંદરથી, એટલે મળીને જઈએ જોવા માટે, જો કદાચ ફોન અંદર લઈ જવા દેતા તો તમને બતાવશું, નહીં લઈ જવા દીધું ભાઈ, મંગળસૂત્ર લીધું હોય ઓઠા ઓઠા, મને કે બાલા ગમાણી આવી ગઈ, મને ખબર નથી કશું હશે, બાયડી ઓલે લીધું તું શું, આવી રહ્યા છે આપણા નિલેશભાઈ, તો એમની સાથે આપણે બધાને જવાનું છે આ દિલવાળાનો દેરો જોવા, કુંભારીઓ દેરો, બે એક જ સ્થળ ને આપણે આવ્યું, હા એક જ સ્થળ। નિલેશભાઈ કેવું લાગ્યું, કેવું વાતાવરણ, કેવી જગ્યા, જેવો માહોલ, જઈને જોઈએ ત્યારે ખબર પડે કે કેવું છે, પહેલી વાર આવ્યા છીએ આપણે તો, હા હા હું યાર પણ નો મોપડી તો મૂકો એડો, મેં લગભગ નેનો તો એટલે જેલો છું, આપણે જતા આવીએ જોતા આવીએ, પેલા વચ્ચી હોય બહુ 4 કિલોમીટર રખડ્યા મળે ના, પછી ખજૂરી ચલો આગળ વધીએ, ને સ ગાડીઓ પડીસ ઓરે મારાની, દર્શન કરી લીધા છે મિત્રો, અંદર ફોન કે કેમેરો અલાઉડ નહોતો એટલે તમને દર્શન ના કરી શક્યા, પણ તમે પણ અચૂક લાવ લેજો કુંભારીઓ દેરો અંબાજી, આવીને એક વખત
મસ્ત પ્રવાસ લાયક સ્થળ છે, તો તમે પણ આવજો અને જોજો નિહાળજો. તો બસ હવે નિલેશભાઈને બે જણા બેસી ગયા છે, બાલાજીને બધા નેચર જ્યાં છે એમને લઈને પછી નીકળી જશો, કારણ કે થોડું કામ છે પછી ઘેર જઈને. અને કલ્પેશભાઈ પણ આવી ગયા છે આપણે. હા હા, તો હવે ઘર બાજુ નીકળું છું. જય માતાજી. તો બાલાજીને પીવો છે શેરડીનો રસ, અને કલ્પેશભાઈ ને બધાને થોડું ઠંડુ ઠંડુ કરવું છે, એટલા માટે હાઈવે ની બાજુમાં ઉભા રહ્યા છે. આ રે અમારા કલ્પેશભાઈ, સાચવીને વાળજો નિલેશભાઈ. અમારા તો કેવું નહીં પડે એવું, કારણ કે ગજબ ના ડ્રાઈવર છે અને હેવી બેઝ નું લાયસન્સ પણ છે એમના, એટલે અમે કઈ ના હાકીએ, પણ અમારા ફરજ માં આવશે થોડું થોડું કીધી રાખે. ચલો સાધન રસ પીવાનું કોહલું જશે, તરબૂચ નું, તરબૂચ તમે જોઈ શકો છો, તરબૂચ બધું છે. બાલાજીને જઈ જાય છે, મારો વેઇટ કર્યા વગર ભૂકા બેજી વગર. આ સીટ કોના માટે ખાલી હોય? બધાએ હાથમાં એક એક પાલું લઈ લીધું છે. ભાઈને સરસ મજાનું રસ આવ્યું છે, કેરીનું રસ છે બાલાજીને કીધું પ્રમાણે. તો ટેસ્ટ લઈ લઈએ અને પછી બ્લોગ ચાલુ કરીએ. નમસ્કાર મિત્રો, તો અંબાજી માતાએ દર્શન કરીને આવી ગયા છે ઘરે પરત. બધા ઘેર પોતપોતાના પહોંચી ગયા છે અને હું પણ મારા ઘેરે પહોંચી ગયો છું. તો અહીંયા જ આપણે આ બ્લોગને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ કદાચ જો બહાર ફરવા જશું કે આગા પાછા કે દર્શન કરવા માટે જશું, તો તમારા માટે નવો બ્લોગ બનાવીશું અને આ જ પ્લેટફોર્મ પર, આ જ ચેનલ પર અમે શેર કરશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. તો મળીએ મિત્રો નવા બ્લોગમાં.